સવારથી સાંજ સુધીમાં કે સવારે આપણે નીકળીએ અને સાંજે પાછે કામ પતાવીને ઘરે આવીએ, કે સવારથી સાંજ સુધીમાં 8 કલાકનો ટાઈમ હોય, 10 કલાકનો હોય, પણ આ ટાઈમ દરમિયાન કે એવી કેટલી વસ્તુઓ થાય જે તમને ગમતી હોય, હા એ બધું ટોટલી લેખી લેવાનું. એવી આપણે કેટલી વસ્તુઓ લેખી કે એની નોંધ કરીને એની પ્રશંસા કરી. એમાંથી હોય કે સવારે આપણે અહીંયાથી ઘરેથી નીકળી અને ઓફિસે જાય ને તો વચમાં રસ્તામાં ગાર્ડન આવતું હોય કે એ ગાર્ડનના ફૂલ ને વૃક્ષોની જોઈને આપણે એમ થતું હોય કે ના યાર શું યાર આ મસ્તીનું ગાર્ડન છે, કે આ કુદરતી વાતાવરણ આ મને ગમે છે. પણ આપણે એની પ્રશંસા કેટલી વાર કરી, કે તમારી સાથે કામ કરતો કર્મચારી હોય, તમારો મિત્ર હોઈ શકે, તમારો કોઈ મેનેજર હોય, તમારી અંડર કામ કરતો વ્યક્તિ હોય, એના કામની તમને એમ થતું હોય કે ના યાર આ વ્યક્તિ કામ કરે છે ને એક નંબરનું, આનું કામ આપણે એટલું જોરદાર છે ને, પણ આપણે એના કામની પ્રશંસા કેટલી વાર કરી. આપણે એમ થતું હોય કે યાર આના કામની પ્રશંસા કરીશ ને તો એ મારાથી આગળ વહી જાય. પણ આપણે આવી તો કેટલી બધી વસ્તુ હોય, પણ આ 2-4 ઉદાહરણ લીધા, આવી તો ઘણી બધી વસ્તુ હોય. તમે અહીંયાથી જતા હો, તમારા ઘરેથી નીકળો, ત્યાંનું સવારનું વાતાવરણ જોઈને તો તમને આનંદ આવતો હોય, પણ એ વાતાવરણની પ્રશંસા આપણે કેટલી વાર કરી. અને આ પ્રશંસાની જ વાત છે, પણ આપણે ના ગમે તરત કહી દે કે ભાઈ આ રસ્તામાં આવતો તો ને અહીંયા આવી રીતના આટલા ઢોરા હોય ને હા મગજ ફેરવી ના, રસ્તામાં આવતો તો ને આ ઓલો બેઠો તો નો મગજ ફરી ગયો, પણ રસ્તામાં આવતો તો મને ગમે એવો બગીચો આવ્યો, મને ગમે એવું વાતાવરણ હતું, મને ગમે એવો પક્ષીઓ કલરવ કરતા હતા, પણ આ વાતની મેં પ્રશંસા કેટલી વાર કરી. પણ એ પેલા જય હિન્દ જય જીગરી ગુજરાત, પ્રેસ ધ બેલ આઇકન અને સબસ્ક્રાઇબ ટુ માય યુટ્યુબ ચેનલ, ધન્યવાદ. હેલો નમસ્કાર મિત્રો, આપણે કે આપણે જે દિવસ દરમિયાન કે આખા મહિના દરમિયાન એવી ઘણી બધી વસ્તુ આપણી યારે બનતી હોય કે જે વસ્તુ આપણે ગમતી હોય પણ આપણે પ્રશંસા ના કરી, શા માટે? તો એ વ્યક્તિ આપણાથી આગળ વહી જાય તો કે આપણે એને પ્રશંસા કરીએ એટલે આપણે નીચાની ઉપર થઈ જાય, એવા ભાવથી આપણે પ્રશંસા ના કરી કે આવી ઘણી બધા રીઝન હોય કે, પણ આપણે મોસ્ટ ઓફ કે આપણે ગમે એ વસ્તુની પ્રશંસા કરતા જ નથી. એક શિક્ષક હોય પોતાના વિદ્યાર્થીઓને દરરોજને માટે 1 કલાકનું લેસન આપે, દરરોજના માટે 1 કલાકનું વાંચવાનું આપે અને દરરોજના માટે થોડીક કંઈક ઇતર પ્રવૃત્તિ આપે કે 3 કલાક જેટલું કંઈક કામ આપતો હોય કે વાંચવું લખવું ને સમથિંગ ન્યૂ કે કંઈક અલગ કે બધા કરતા થોડુંક અલગ કે 3 કલાકનું કામ આપે. વિદ્યાર્થી હોય એના હોશિયાર વિદ્યાર્થી હોય, ઘણા બધા મોસ્ટ ઓફ વિદ્યાર્થી હોશિયાર હોશે આ કામ કરી જાય કે ઉત્સાહની સાથે આ 3-3 કામ કરી નાખે ઘરમાં સ્કૂલે જઈને બતાવે એટલે શિક્ષક પણ પ્રશંસા કરવાનું ભૂલી જાય. હા માટે કે શિક્ષક કહે કે કાંઈ વાંધો નહીં, ઠીક છે, થઈ ગયું, સારું, આવું કેમ? પણ એને વિદ્યાર્થી હોય કે દરરોજ લેસન કરી આવતો હોય પણ એ 6 મહિનામાં એકાદ વખત લેસન કરવાનું ભૂલી જાય ને તો એમ કે ગધેડા તારું કાંઈ જિંદગીમાં નહીં થાય. કે આપણે પ્રશંસા કરવાનું તો હાવ ભૂલી જાય, એની જગ્યાએ એકવાર ભૂલ થઈ હોય ને તો એને ભૂલ આપણે મહિનો દિવસ 2 મહિના 3 મહિના ને કેટલાય તો વર્ષો વર્ષ સંભળાવે છે અને આવું ઘણા હારે બનતું હોય. એવી રીતના તમારી યારે દરરોજ રહેતો મિત્ર હોય એના સ્ટાઇલ આમ કપડાનો સેન્સ કે ડ્રેસિંગ સેન્સ જોરદાર ડ્રેસિંગ સેન્સ હોય, તમારી સાથે રોકડતો હોય, તમને એમ ગમતું હોય કે ના યાર આનું ડ્રેસિંગ સેન્સ છે ને એ આપણા કરતા તો અલગ લેવલનું ને એનું ડ્રેસિંગ સેન્સ જોરદાર છે, કે આ ટાઈપનું મેં ક્યાંય જોયું નથી, પણ દરરોજ રોકડતો હોય પણ તમે ક્યારેય ભૂલથી એની પ્રશંસા કરી કે ના યાર તું આ જે ડ્રેસિંગ સેન્સ છે ને એ તારું જોરદાર એને મને ગમે છે, આવું આપણે ક્યારેય કરી ના. ઉલટાનું એ એકવાર એવા એ ટાઈપના વિચિત્ર લુગડા પહેરી આવે કે એનો એને ઠીક લાગતા હશે ને એવા પહેરી આવે તો આપણે એને તરત કહી દઈએ કે ભાઈ આવા હું ગધેડા જેવા પહેરી આવ્યો, કે આ એક જ દિન હોય, દરરોજની એની સ્ટાઇલ આપણે ગમતી હોય પણ એકવાર ભૂલથી એને કંઈક એને ગમ્યું હશે ને પહેર્યું હશે તો એની વસ્તુ આપણે વરસ દીધું હતી કંઈક ભાઈ તું તેથી આવ્યો ને તેથી આવા કપડાં પહેર્યા હતા ને હા ગધેડા જેવો લાગતો હતો. એવી રીતના તમારી મમ્મી હોય કે તમારા વાઇફ હોય છે જે તમારા માટે દરરોજ માટે રસોઈ બનાવે કે રસોઈ બનાવે ને દરરોજ જોરદાર ટેસ્ટી રસોઈ બનાવે તમને ભાવે અને તમે 20 વર્ષના હોય તો 20 વર્ષથી ઢોરની જેમ ખાતા હોય પણ તમે 20 વર્ષમાં પ્રશંસા કેટલી વાર કરી કે તમારા વાઇફની કે તમારા મમ્મીની રસોઈની પ્રશંસા કેટલી વાર કરી? લગભગ 20 વર્ષમાં 5 વાર હોય તો કોમેન્ટમાં કહેજો, લગભગ નહીં હોય કે તમારા મમ્મી જે ખાવાનું બનાવે એ વાતની આપણે પ્રશંસા કરવાનું કેમ ભૂલી જાય? અને એક દિવસ કે ક્યારેક મીઠું નાખવાનું કે મીઠું ઓછું પડી જાય તો આપણે કેટલી બધી સંભળાવી દઈએ કે મમ્મી તો ઠીક હોય પણ વાઇફ હોય તો તારી
માય આવું શીખાડ્યું તે ઘરે આવું કર્યું આયા સુધી નું સંભળાવી દે કે આવું કેમ કરી કે આપણે પ્રશંસા કરવાનું હોય ત્યારે લૂલ થઈ જાય કે ત્યારે પૂરું પણ જયારે હારી વસ્તુ આપણે ગમે એવી વસ્તુ હોય ત્યારે પ્રશંસા કેમ નથી કરતા પણ જયારે જે વસ્તુ કે આપણે ના ગમે એવી હોય ને એકવાર એનાથી ભૂલથી થઈ ગઈ હોય ને તોય આપણે હાવ લડી લઈએ કે યાર તે તો દીદી આવું કર્યું તું ફલાણું કર્યું તું ઢીકણું બ્લા તમને જે પણ વસ્તુ ગમે એની પ્રશંસા તરત કરો તમારો મિત્ર ની સ્ટાઇલ ગમે ને તો કહી દેવાનું કે ભાઈ તારી આ ડ્રેસિંગ સેન્સ મને એક નંબર લાગે કે તમારી મમ્મી ની રસોઈ ગમે તો કહી દેવાનું મમ્મી આજે રસોઈ બની હે ને આવી રસોઈ મેં ક્યાંય જઈમી જ નથી કે રસોઈ ગમે તો રસોઈ ની પ્રશંસા કરો દિવસ દરમિયાન આખો દિવસ નું વાતાવરણ સારું હોય ને તો એ વાતાવરણ ની પ્રશંસા કરો તમારા મિત્ર ને કહી દો કે યાર આજે વાતાવરણ હતું ને આવું વાતાવરણ મેં ક્યારેય જોયું નથી સવારે ઉઠો ને તમને પક્ષી નો કલરવ ગમે કે પક્ષી નો એ મીઠો મીઠો અવાજ ગમે ને તો એ વાતની પ્રશંસા કરો કે યાર ઈ બોલતા હોય ને તો મને મજા આવી જાય કે ચારી બાજુ જે અત્યાર નું વાતાવરણ હોય ચારી બાજુ લીલું છમ કે ચારી બાજુ ની લીલોતરી જોઈને તમને આમ મજા આવે ને તો એ વાતની પ્રશંસા કરો આવી પ્રશંસા ના આપણે ક્યાંય ગોતવા જવાની જરૂર નથી આવી તો દિવસમાં આપણી યારે 100 વસ્તુ જોઈને આપણે મજા આવતી હોય કે તમે બપોર ટાણે લીમડા ઝાડવા નીચે ઉતા હોય ને એ પક્ષી બોલતા હોય ને ઓલો પવન વાતો હોય ને પાન દલતા હોય ને એ જોઈને મજા આવે તો એ વાતની પ્રશંસા કરો કે આજથી આમ તમને ગમતી દરેકે દરેક વસ્તુની પ્રશંસા કરો હું ખબર પ્રશંસા કરવાથી તમારી આજુબાજુ વાળા વ્યક્તિઓ તમારી પ્રશંસા કરવા માંડે કે પ્રશંસા કરવાથી એ વ્યક્તિ તમારાથી મોટો થતો જ નથી તમને આપણે એમ થતું કે એની પ્રશંસા કરશી તો એ આપણા કરતા મોટો થઈ જાય તો એ તમારો વેમ છે પ્રશંસા કરવાથી સામેવાળી વ્યક્તિ મોટી થતી જ નથી એના માટે તમે 100 એ 100% મોટા થઈ જાઓ હવે અહીંયા સુધી આવ્યો હોય તો યાર હું કરવાનું આપણે દરેકને ખબર છે ઠોકો લાઈક અને યાર શેર નથી કરતા શેર કરો વોટ્સએપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ ટ્વિટર અને તમારી યુટ્યુબ ચેનલ હોય તો એમાં વિડીયો ડાઉનલોડ કરીને નાખો સ્ટ્રાઇક નહીં મારો અત્યારે તો નહીં મારું ભવિષ્યમાં મારીશ તો એ કહી દઈશ એટલે ટાઈમ આપીશ ડિલીટ કરવાનો એમને નહીં અને શેર નહીં કરો તો યાર મને ખબર છે તમે દરેકે દરેક વ્યક્તિ આ વખતે શેર કરશો જ એટલે શેર કરો દર વખતની જેમ આ વખતે પણ આવીને મારા વિડીયોને પ્રેમપૂર્વક જોવા બદલ હૃદયપૂર્વક ધન્યવાદ અંતે જય હિન્દ જય જય ગરબી ગુજરાત આઈ લવ યુ ઓલ